કેવા પણ માંગતા હતા ને પછી મારે પ્રશ્ન તમને પૂછો. સી મારે એમ કેવું હતું, અમારા મિત્ર બોલ્યા કે હા ઘણીવાર પોતાના શું પ્રમોશન માટે આ લિફ્ટ લેવા માટે. સાહેબ મેં આજ સુધી લિફ્ટ માટે કોઈ છોકરી પોતાની જાતને વેચે એ મેં નથી સાંભળ્યું. કહું તમને બીજી વાત કે કેવી રીતે તમે લે છે કે તમે મારા બોસ છો, મારે તમને દબાવવું છે કે લિફ્ટ માટે. તો જ્યાં સુધી તમે મારી સાથે કઈ ઓડ નહીં કર્યું ત્યાં સુધી તમને દબાઈ નથી શકવાની. એટલે એમાં તો લિફ્ટ નો સવાલ જ નથી આવતો. લેટ અસ એક્સેપ્ટ ધેટ નો. અને તમે મારી જોડે કઈ કર્યું છે એનો મતલબ કે એની વે તમે ગુનેગાર છો. એટલે વાટ આઈ એમ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન ધીસ ટુ યુ, કારણ કે આ બહુ ઈઝી છે બોલવાનું. હા મે બી હું અગ્રી કરું છું, 100 માંથી 2-3 કેસ હશે અગ્રીડ ડન છે, કારણ કે આ લેટ અસ ઓલવેઝ ગીવ બેનિફિટ ઓફ ડાઉટ ટુ એવરીબડી. પણ બાકી 97-98 કેસીસ નું શું? એ 2-3 માટે તમે 97-98 કેસીસ ને તમે કહો છો કે બધી બહેનો આવું કરી શકે ને આમ કર્યું તેમ કર્યું, એક પહેલો પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ સાહેબ, બધાને ખબર છે વર્લ્ડ ઓર માં કે કાસ્ટિંગ કાઉચ એન્ટરટેનમેન્ટ ગ્લેમર ગ્લેમર ઇન્ડસ્ટ્રી માં લેટ અસ એક્સેપ્ટેડ. કોઈ બહુ દાળ રોટી માટે નથી આવતું, બધા ગ્લેમર માટે આવે છે. હવે જ્યારે તમે ગ્લેમર માટે જાઓ છો કે જે બી રીઝન માટે જાઓ છો, મારે એમાં નથી પડવું કે કેમ જાઓ છો, પણ કાસ્ટિંગ કાઉચ તો કાસ્ટિંગ કાઉચ એટલે બધાને ખબર છે કે ભાઈ મારો રોલ લેવો હોય તો ભાઈ હું કોઈકને ફેવર કરું, બરોબર. પણ હવે આ કાસ્ટિંગ કાઉચ થી વધારું છે, શું વધેલું છે એ તમને સમજાવવાની કોશિશ કરું છું કે એ વધ્યું છે કે પહેલા લેટસ છે કે પહેલા ફેવર હું કોઈને ના કરું તો મને મને ના આપે, રોલ પતી ગઈ, રાત ગઈ, બાત ગઈ, બરોબર. અનફોર્ચ્યુનેટલી તમે આ બધા બીજા કેસીસમાં જોયું ને, તનુષી દત્તા જે બીજા બધા, એમાં આ લોકોએ શું કર્યું છે, આ પુરુષોએ આ આલોકનાથ જેવા શું કહે સંસ્કારી પુરુષોએ જે સંસ્કારી રોલો પ્લે કરતા હતા, જરૂરી નથી કે તમે લાઈફમાં સંસ્કારી રોલો પ્લે ના તો અત્યાર સુધીમાં પેલા બધા પેલા ચોલાવાલા ઓરેન્જ કપડાવાલા શું કહે સ્વામીઓ બધા બહુ સંસ્કારી થઈ ગયા. એટલે આપણે કમ્પેરિઝન ના કરીએ કે તમે જે રોલ પ્લે કરો તમે બની જાઓ. સ્વામીઓ તો મોટા ભાગે જેલમાં છે. હા એટલે જ કહું છું, એટલે કમ્પેરિઝન ના થાય, એટલે અલગ વાત છે. જેના પગ પકડતા હતા લોકો. હા એટલે 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 અત્યારે હવા ગાય છે જેલમાં. હવે હવે મને વધારે નાના પાટેકર જે મેરા દેશ કહેતો તો એના લીધે મારું દેશ મેલું થઈ ગયું. ચાલો સો કમિંગ બેક ટુ જે સંસ્કારી રોલો લોકોએ શું કર્યું ખબર છે કે એ લોકોનો પાવર મિસયુઝ કર્યો. એ લોકોએ છોકરીઓનું કેરિયર બરબાદ કરી. મારો અત્યારે લડત ત્યાં છે કે તમે ચલો પેલી ના પાડી તો ભાઈ ભૂલી જા, કોઈ બીજી પકડને કદાચ કોઈ હા પાડી દેશે તને, પણ તારે જરૂર નથી કે તારે પાછળ પડો, એને મારો, તમે બ્રુટલાઈઝ કરો, તમે એનું કેરિયર બરબાદ કરો, એક્સપ્લોઈટ ના કરવી જોઈએ. હા સાહેબ, અને અને મારો બીજો એક ઝઘડો છે કે અગર તે તો કર્યું ભાઈ, હવે એને જાણે કે લેટર છે કે મારે હું તો હું ડાયરેક્ટર છું, આ બેન ડાયરેક્ટર છે, મેં તો પેલીને હેરાન કરી, પછી અમને બી કહું કે અરે ભાઈ આને રોલ ના આપતી, એટલે દેટ મીન્સ કે આ ડાયરેક્ટર બી ખરાબ. એટલે આખી ઇન્ડસ્ટ્રી છે સાહેબ, અને શરમ આવી જોઈએ આ બધા લોકોએ કે સાહેબ તમે આવું કરો છો. આ બેને કહી કે ભાઈ એ લોકોની બી મા બહેનો છે, પણ સાહેબ આવી જાડી ચામડી વાળા હું મા બહેન જે પોતાનું બૈરાનું નહીં થઈ શકે, એ હેનું બીજાનું થવાનું હતું, એ હેનું બીજાનું ધ્યાન રાખવાનું હતું. એટલે શરમ આવી જોઈએ, મને તો ઘીન આવી રહી છે. અને બીજી વાત, આ ખાલી અત્યારે તો ક્યારે આપણે બોલિવૂડની વાત કહી છે સાહેબ, આ સ્પોર્ટ્સ બધી ઇન્ડસ્ટ્રીમાં છે, તમે સ્પોર્ટ્સ લો તો સ્પોર્ટ્સમાં છે, પોલિટિક્સમાં તો છે જ આપણને ખબર છે, અને બીજી બધી ઇન્ડસ્ટ્રીમાં છે, ખાલી હવે બહાર આવી રહ્યું છે. તમે પૂછો કેમ બહાર આવી રહ્યું છે સાહેબ, અત્યારે માહોલ બન્યો છે. તમે જોશો તો પહેલા રેપ બહાર નહોતા આવતા, હવે રેપ બહાર આવી રહ્યા છે, માહોલ બન્યો છે. થેન્ક્સ ટુ, અગર મારે બધાને થેન્ક યુ કહેવું જોઈએ, સ્પેશિયલી મીડિયાને, કે એ લોકો હવે બહેનોને અવાજ આપી રહ્યા છે, સાંભળી રહ્યા છે, લોકો જોડાઈ રહ્યા છે. બિલકુલ, તમને એવું લાગે છે ને કે રુઝાન બેન હમણાં તમારા ઘરમાં સીધી ટીવીમાંથી બહાર આવી જશે, એ એમનો જુસ્સો છે. વાત સાચી છે. ફરીથી હું એકવાર લઈ લઉં ચંદ્રિકા બેનનો અવાજ ઓછો.